વૈદિક મંત્રોચ્ચારો સાથે અયોધ્યામાં બિરાજમાન થયા રામલલ્લા. પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાયો અભિષેક પૂજા. આજે ભારતના ઇતિહાસમાં વધુ એક અધ્યાય ઉમેરાયો છે. અયોધ્યામાં ભગવાન શ્રી રામલલ્લાની પ્રતિમા અભિષેક સાથે ઇતિહાસ રચાયો છે. પીએમ મોદી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, આરએસએસના વડા મોહન ભાગવતની ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ભવ્ય મંદિરમાં રામલલ્લા બિરાજમાન થયા છે. તમામ સનાતનીઓ તેમજ સમગ્ર દેશ ઘણા સમયથી જ જે ક્ષણની રાહ જોઈ રહ્યો હતો તે ક્ષણના અધ્યાય સાથે આજે ઇતિહાસ રચાયો છે. અયોધ્યા રામ મંદિરમાં અભિષેક દરમિયાન પીએમ મોદીની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, આરએસએસના વડા મોહન ભાગવત, મુખ્ય યજમાન અનિલ મિશ્રા અને ડૉક્ટર અનિલ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે રામલલ્લા બિરાજમાન થયા છે. જ્યારે તારીખ 23 જાન્યુઆરીથી સામાન્ય લોકો પણ ભગવાન શ્રીરામના દર્શન કરી શકશે. ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરોએ અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર પરિસરમાં રામલલ્લાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવતા ફૂલોની વર્ષા કરી હતી. સમારોહ માટે અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત આમંત્રિતોએ મંદિર પરિસરમાં જય શ્રી રામના નારા લગાવ્યા હતા. આ પ્રસંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરપર્સન મુકેશ અંબાણી, રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ચેરપર્સન નીતા અંબાણી સહિતના મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં દેશભરમાંથી પધારેલા સાધુ સંતો અને મહંતો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સહભાગી થયા હતા. બ્યુરો રિપોર્ટ, શેરેશ ટીવી.